વેલકમ ટુ પીનુસ કિચન. તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે લીલી વાલોળનું શાક બનાવીશું. તો વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. લીલી વાલોળનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી લીલી વાલોળ લઈ લીધી છે. તેને સારી રીતે વોશ કરવાની છે. ત્યારબાદ વિડીયોમાં બતાવેલ છે એ રીતે કટ કરવાની છે. તો આપણી વાલોળ કટ થઈને રેડી છે. રોજ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી વાલોળ કટ થઈને રેડી છે. ત્યારબાદ એમાં મેં એક કટ કરેલું ટમેટું એડ કરવાનું છે. હવે આપણે ગેસ શરૂ કરીશું. ત્યારબાદ કુકર મૂકીશું. કુકરમાં મગફળીનું તેલ લઈ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ, જીરું, હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેવાનો છે. ત્યારબાદ તેમાં વાલોળ અને ટમેટા નાખી સારી રીતે શાકને મિક્સ કરવાનું છે. શાકના મસાલા કરીશું. મસાલા તરીકે મીઠું, હળદર પાવડર, લસણવાળી ચટણી, ધાણા જીરું પાવડર નાખી સારી રીતે શાકમાં સારી રીતે મિક્સ કરવાનું છે. પાણી નાખી સારી રીતે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે. બાદ 3 વિસલ સુધી રાખવાનું છે.
હવે આપણે કુકરનું ઢાંકણું ખોલીશું. ત્યારબાદ થોડું ધાણા જીરું પાવડર અને ધાણા નાખી સારી રીતે શાકમાં મિક્સ કરશું. શાક એકદમ સરસ એવું ચડી ગયું છે. તૈયાર છે લીલી વાલોળનું શાક. કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. વિડીયો કોઈ પકાવવાનો છે, ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ મને લાઈક કરજો, શેર કરજો અને મને હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. બધાને બાય, આવજો, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.